વિનય શિષ્યનો અર્થ શું? ગુરુ સમૂહ દિઠ્ઠી, શિષ્ય ક્યાં બેસવાનું? દીકરાએ ક્યાં બેસવાનું? વહુએ ક્યાં બેસવાનું? જો અમારા ગુરુ શિષ્યની વાતો હું તમને પણ લગાડીને આપું છું, શિષ્ય હંમેશા ગુરુની સમ્મુખ બેસે. ગુરુની આમ ન બેસવાનું, ગુરુની આમ નહીં, ગુરુની સાથે. જ્યાંથી મને પ્રતિ પળ ગુરુ દેખાયા. ગિરનાર જાઉં તો કઈ ધર્મશાળામાં ઉતરો? ગિરનાર દર્શન, બરાબર છે? ત્યાંથી સતત ગિરનાર દેખાયા જ કરે, દેખાયા જ કરે. એમ શિષ્ય ક્યાં બેસવાનું? ગુરુ સમૂહ દીઠ્ઠી, ગુરુ સામે. ગાથા ગોખતા ગોખતા પણ ગુરુ દેખાય, બરાબર છે? મારા ગુરુ એમને કઈ જોઈતું નથી ને. અને વિનય બે પ્રકારના, ઇંગિત આકાર. આકાર વિનય એટલે ગુરુ આમ જુએ ને પાણીના ઘડા તરફ, એટલે શિષ્ય સમજી જાય હમણાં ગુરુ મહારાજને શું જોઈએ છે. બારી ખુલ્લી છે, ઠંડો પવન આવે છે ને ગુરુની નજર પડે, શિષ્ય સમજી જાય બારી બંધ કરવા. એક શિષ્યને ગુરુએ કીધું રાતના, ઠંડી બહુ લગતી હૈ, ખિડકી બંધ કર દો ને, આપકે પાસ બ્લેન્કેટ પડા હે ને ઓઢ લો ને. અરે દિયા જલતા હૈ, નીંદ નહીં આતી હૈ, બુઝા દો ને. નીંદ નહીં આતી હૈ ઉસકો નહીં બુઝાતે તો તુમ્હારી આંખ બંધ કર દો ને, ઉસકો બુઝાના સે ક્યા મતલબ. વળી કઈ ત્રીજો પ્રશ્ન, ત્રીજો કામ સોંપ્યો તો શિષ્ય કે દો કામ તો મેને કર લીયા, તીસરા આપ કર. બોલો, સુતા સુતા બે કામ પતાવી દીધા. આ શિષ્ય નથી જે ગુરુની સામે બોલે, જે ગુરુના ઇંગિત આકારને ના સમજે. શાસ્ત્ર લખે છે આકાર વિનય કરતા કરતા ઇંગિત વિનય આવી જાય. ઇંગિત એટલે હવે ઘડાની સામે પણ ન જોવું પડે એ પહેલા શિષ્યને ખબર પડી જાય કે મારા ગુરુને તરસ લાગી છે. પછી કરો છો આવો વિનય તમારા મા બાપનો? નર્સ રાખો, બોયસ રાખો, જે રાખવું હોય તે રાખો, પણ એટલું તો નક્કી કરો જમાડતી વખતે કોઈ નર્સ કે બોય નહીં જમાડે, મારા મા બાપને હું વપરાવીશ. આખા દિવસની અંદર એક પાણીનો ગ્લાસ તો હું મારા હાથે મારી માને પીવડાવીશ. અવિનય દીકરો ઉદ્ધત દીકરો દીક્ષા લેશે તો એ ગુરુનો વિનય નહીં કરી શકે. સંસારમાં જેને વિનય કર્યો હશે એ જ અહીંયા આવ્યા પછી સાધુ સાધ્વી ગુરુ ગુરુણીનો વિનય કરી શકશે. ભગવાન એક પછી એક અધ્યયન બોલતા જઈશ. પરિસહ 22 પરિસહને સહન કરવાના છે. ચતુરંગીય, આ દુનિયામાં ચાર વસ્તુ દુર્લભ છે. કઈ કઈ? ઝડપથી બોપલ આમલી ગુમાની અંદર ફાર્મ હાઉસ દુર્લભ છે, વોક્સ વેગન સેવરોલેટ આ બધી કાર દુર્લભ છે, કરોડો રૂપિયાના ટર્ન ઓવર દુર્લભ છે. અનંત કાળમાં અનંતી વખત આ બધું ભોગવ્યું છોડ્યું દુર્લભ હોય. ચત્તારી પરમંગાણી દુલ્લહાણી જંતુણો માણુસત્તમ સુઈ શ્રદ્ધા સંજમમની અવીર્યમ મનુષ્યનો જન્મ દુર્લભ, જીન વાણીનું શ્રવણ દુર્લભ, શ્રદ્ધા દુર્લભ અને ચારિત્રનો સ્વીકાર સૌથી દુર્લભ. ભગવાન ચોથા અધ્યયનમાં બહુ મજાની વાત કરે છે. 2000 ગાથાની અંદર મને કોઈ કહે કે ટોપ 10 અને ટોપ 10ની અંદર ટોપ 1 ગાથા કહી તો હું ચોથા અધ્યયની પહેલી ગાથા કહીશ. અસંખયમ જીવ્યમ માપમાય, આ જીવનનો કોઈ ભરોસો નથી, એક ક્ષણનો પણ પ્રમાદ નહીં કરો. યાદ રાખજો, આ ફાટી ગયેલા કપડાનું રફુ થઈ શકેશ, તૂટી ગયેલા વાસણોનું વેલ્ડિંગ થઈ શકેશ, છૂટી ગયેલા બે પાટા વચ્ચે સાંધા મારીને પાછા ભેગા કરી શકાય. એક વખત આ ખોળિયામાંથી આયુષ્ય આત્મા જો પૂરો થઈ ગયો, છૂટી ગયો, ફરી પાછું એના એ જ શરીરની અંદર એના એ જ આત્માને નથી નાખી શકતા. ગેસનો સિલિન્ડરમાંથી ગેસ પૂરો થઈ જાય તો સિલિન્ડરને ફેંકી નથી દેતા, એમાં નવો ગેસ ભરીએ છીએ. ફુગામાંથી હવા નીકળી જાય તો ફુગોને ફેંકી ન દેવાય, એ ફુગામાં ફરી પાછી હવા ભરી શકાય છે. ટાંકીમાંથી પાણી ઘટી જાય એ ટાંકીમાં નવું પાણી એડ કરી શકાય. પણ આ શરીરમાંથી જો આત્મા નીકળી ગયો અને આ જ શરીરમાં ફરી પાછો આનો આ જ આત્માને નથી મૂકી શકતો. અસંખયમ છે, અસંસ્કૃત છે અને સીવી નથી શકાતું અને સાંધી નથી શકાતું, આનું રફુ નથી કરી શકાતું. આવી રીતના ભગવાન એક પછી એક ટોટલ કેટલા અધ્યયન બોલ્યા? 36. 37મો અધ્યયન શરૂ થાય છે. પ્રધાન નામ
અને અધ્યયન શરૂ કર્યું, અધૂરું રાખ્યું અને પરમાત્મા ઉભા રહી ગયા છે. વર્તમાન કાળમાં 37મું અધ્યયન નથી મળતું, અધૂરું રચાયું હોવા છતાં પણ નથી મળતું. એનું કારણ શું? પ્રશ્ન પદ્ધતિ નામના ગ્રંથની અંદર એનું કારણ આપ્યું કે ગણધર ભગવંતોએ જોયું સુધર્મા સ્વામીએ, આ અધૂરો ગ્રંથ, અધૂરો અધ્યય, ભગવાનની અધૂરી રચનાને ઉભી ન રખાય એટલે સુધર્મા સ્વામી આદિ ગણધરોએ એનો વિચ્છેદ કરી નાખ્યો. માટે આજે આપણને 36 અધ્યયન મળે છે.